हेलो नमस्कार मित्रों, हूँ निकुंज सोया, तमारू स्वागत करूँ छूँ मारा खीजड़िया गामना वाड़ीना रसोड़ा में। मित्रों आज आपणे जे रेसिपी बनावाना छे ऑलरेडी तमे जोई लीधुं, तमने जोई अने बनावानी अने खावानी खरेखर मजा आवशे। कारण के मित्रों आटली परफेक्ट रेसिपी छे, अमे वर्षोथी आ बनावीए छे अने घणुं बधुं आना पाछळ मे रिसर्च करी अने मित्रों रेसिपी हळवळवे आ घणा समय बाद आ रेसिपी छे ए डेवलप थई छे, जे रेसिपी आज हूँ तमने आपी रह्यो छूँ। तो मित्रों हमेशा नी माफक आपणे आपणी रसोईनी शुरुआत चूलो प्रगटावीने करीशुं। चूलो रेडी थई जाय ત્યાં સુધીમાં આપણે બીજી સામગ્રી આને રેડી કરી લેશું। મિત્રો આજે આપણે જે ઘૂઘરા બનાવવાના છે એ ઘૂઘરા તમે કોમર્શિયલી વાપરી શકો, અને મિત્રો ખરેખર જો તમારામાં આવડત હોય અને તમારે ફૂડનો બિઝનેસ કરો ને, તો મિત્રો હું તમને જે આજે રેસિપી આપું છું ને એ રેસિપી બનાવી અને તમે લાખો રૂપિયાનો બિઝનેસ આને બનાવી શકો છો। मित्रों दरेक रेसिपी है, तमे जोजो एनी टिप्स, तमे जोजो खास करीने हूँ शू शू बोली रह्यो छूं। जो तमे कोईपण शहर में जामनगर घूघरानो खरेखर धंधो सारी रीते करवा मागता होय तो जो मारी रेसिपी आ तमे फॉलो करशो तो तमने खरेखर खूब ज सारुं एवुं रिजल्ट मळशे। अलग अलग शाकभाजी हूँ लई रह्यो छूं, ए तमे जोता रहेजो, पण साथे साथे हूँ अगत्यनी तमने इन्फॉर्मेशन भी आपी रह्यो छूं जे महत्वनी छे। मित्रों आजे आपणे घूघरा बनावाना छे, बी बटेटा बनावाना, मसाला बी बनावाना छे, एटले के मसाला सींग बनावाना छे, लीली चटनी, लाल चटनी अने खजूरनी चटनी। मित्रों आ त्रण जे चटनी छे ए खास समय बारीकाईथी जोजो, ए योग्य रीत छे जामनगर स्टाइलनी चटनी बनावा माटे। जो तमे लोकोने खरेखर सारी रेसिपी खवडावा मागता ने तो आ रीते फॉलो करजो, लोकोने खूब ज पसंद आवशे। कारण के मित्रों आ कोईपण भेड़सेड़ वगरनी ओरिजिनल रेसिपी छे जे तमने मजा आवशे। 5000 લાઇકનો ટાર્ગેટ રાખું છું આ રેસિપી માટે। જો 5000 લાઇક મળશે તો બીજી આવી તમને કોમર્શિયલ રેસિપી આપીશ જેના પર તમે બિઝનેસ બનાવી શકો છો, અને જે રેસિપી તમે ઘરે બી બનાવશો તો બી તમને યોગ્ય રિઝલ્ટ મળશે। મિત્રો અહીં પાણી ગરમ મૂકી રહ્યો છું, એમાં થોડું સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું, થોડીક આપણે હિંગ નાખી દઈશું એમાં। ખાસ મિત્રો આ વસ્તુ તમે જોજો બારીકાઈથી, જે હું બનાવી રહ્યો છું આપણે ખજૂર નાખી દઈશું, ખજૂરના ઠળિયા મેં કાઢી લીધા છે। જામનગરમાં હોય છે મિત્રો ખાટી મીઠી ચટણી ખૂબ જ ઓછી જગ્યા હોય છે, પ્યોર ખજૂરની ચટણી હોય છે। જો થોડોક તમારે આને ટ્વિસ્ટ દેવો હોય ને તો થોડીક પેચીની આંબલી નાખી દેવાની, ખટાશ ના આવી જોઈએ પણ હિંટ આવી જોઈએ ખટાશની, હિંટ એટલે કે ખટાશ હેવી ન થવી જોઈએ મીઠાશ ઉપર, એટલી જ ખટાશ આ રેસિપીમાં આવવી જોઈએ, તો એ યોગ્ય ચટણી તમારી ખજૂરની બનશે। જો ખજૂરને આપણે આવી રીતે પકાવી લેશું, એ ખૂબ જ મહત્ત્વની વાત છે મિત્રો, એકદમ પાકી જાય ત્યાં સુધી આને પકાવવાનો, અને ત્યારબાદ મિત્રો આને આપણે ચટણી બનાવવાની। અને જો મિત્રો સારી રીતે તમારે યોગ્ય રીત બનાવી તો હું તમને દવી રીત ફોલો કરજો। બીજી વાર મિત્રો અહીંયા પાણી મૂકી રહ્યો છું, તમને ખૂબ જ મદદરૂપ થશે મિત્રો એ રીત જે હું તમને આપીશ આગળ જતા એ। મિત્રો બીજી તરફ આપણે લીલી ચટણી માટે એની સામગ્રી આપણે અહીંયા લેવા આવ્યા છીએ, આ મરચાંના છોડ છે તમે જુઓ, એમાંથી આપણે મરચાં લેવા આવ્યા છીએ। લીલી ચટણી હોય છે ને મિત્રો જામનગરની અલગ સ્ટાઇલની હોય છે, જે રાજકોટ અને બીજા શહેરમાં મળે એના કરતાં, તો ખાસ વસ્તુ તમે ઓબ્ઝર્વ કરજો, જોજો હું તમને જે કહેવા જઈ રહ્યો છું એ અને જે આગળ કરવા જઈ રહ્યો છું એ। જામનગરની જે મિત્રો લીલી ચટણી હોય છે એ કણીદાર હોય છે, તો બ્લેન્ડરમાં કે મિક્સરમાં પીસેલી નથી હોતી, તો એ ખાસ વસ્તુની નોંધ લેજો। હું આગળ જતા એની સાચી રીત છે અને એની સાચી પ્રોસેસ છે એ તમને એકદમ બારીકાઈથી બતાડીશ। જો આપણે એકદમ તાજા મિત્રો અહીંયા મરચાં લઈ રહ્યા છીએ, થોડા કડક અને થોડા તીખાસવાળા હોય એવા, હવે હું અહીંયા કોથમરી બી ધાણા બી લઈ રહ્યો છું, લીલા ધાણા આપણી ચટણીને યોગ્ય ફ્લેવર આપવા માટે, સુગંધ આપવા માટે અને એની ક્વોન્ટિટી વધારવા માટે। તો જો મિત્રો આ મરચાં છે એની ખાસ ચટણીની રેસિપી બી તમે જોઈ લેજો, મરચાંમાં હું ગરમ પાણી નાખી રહ્યો છું અને મરચાંને આપણે આમણામાં જ બફાવી દઈશું, કોઈ દિવસ ઉકળતા પાણીમાં મરચાંને ન નાખવા, એ યોગ્ય રીત નથી, આવી રીતે ગરમ પાણીમાં પલાળી અને મૂકી દેવા, ત્યારે જે આનો ફ્લેવર આવશે ને મિત્રો લસણની ચટણીમાં એ ખીલીને આવશે। આપણે લસણની લાલ ચટણી, તીખી ચટણી બનાવવાના છીએ આપણે। હવે બટેટા બાફી લઈએ આપણા મસાલા માટે, બોરા માટે ઘૂઘરાના, અને મિત્રો જે ઘૂઘરાનું સ્ટફિંગ હોય, જે એનો બોરો હોય, એનો મસાલો હોય, એ બી એકદમ સિમ્પલ અને સરળ હોય છે, પણ એનું ટેસ્ટની એક ખાસિયત હોય છે હું તમને આગળ જતાં જણાવીશ। આપણે અહીંયા ધાણા ધોઈ લીધા, આપણી કોથમરી ધોઈ લીધી અને મરચાં બી એવી જ રીતે ધોઈ લેશું। મિત્રો જામનગરમાં ઘૂઘરા છે અત્યંત લોકપ્રિય અને સૌથી પ્રખ્યાત રેસિપી છે। તમારા શહેરમાં કઈ રેસિપી એવી છે, કઈ વસ્તુ એવી છે કે જેના પાછળ લોકો દીવાના છે અને જે ખરેખર તમામ જગ્યાએ જળતી હોય અને ખૂબ જ સારી રીતે જળતી હોય, તો નામ અને એડ્રેસ સાથે કોમેન્ટ કરીને જણાવજો જેથી બીજા લોકો બી એનો લાભ ઉઠાવી શકે। હવે મિત્રો આપણે મસાલા સિંગ બનાવવાની તૈયારી કરી લઈએ, સાથે સાથે આપણા બટેકા જેવો બફાઈ ગયા છે તો એને બી એકવાર ચેક કરી લેવાના અને આવી રીતે કાઢી લેવાના,
બટેટા તમે ચાકુ મારીને ચેક કરશો કે મારા નવા બટેટા છે એટલે ખૂબ જ ઇઝીલી બટ બફાઈ જતા હોય છે. હવે આપણે મિત્રો અહીંયા તાજા વટાણા લઈ રહ્યા છે, લીલા વટાણા. તમારે જો લીલા વટાણા ન હોય તો તમે સૂકેલા વટાણા બી બાફીને નાખી શકો, ઘણી જગ્યાએ એ બી નાખતા હોય. અને જામનગરમાં મિત્રો દાળના ઘૂઘરા બી મળે છે, એ બહુ ઓછા લોકોને ખબર હશે. જો તમને ખબર હોય તો કોમેન્ટ કરજો, તમે ખાધા હોય તો કોમેન્ટ કરજો. દાળના ઘૂઘરા જેમાં બટેકાનો મસાલો બિલકુલ નથી હોતો. અને બાફી લઈએ આપણે. જામનગરમાં મિત્રો ત્રીજી બી એક ઘૂઘરાની વેરાયટી એવી મળે છે જેને ખોખા કહેવામાં આવે છે. તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. ખોખા એટલે શું? એક અદ્ભુત વસ્તુ છે મિત્રો, એ ઘૂઘરાનું એક ઠરેલું વર્ઝન છે. એક જ એવા ઘૂઘરા છે કે જે ઠરેલા બી તમને ખૂબ જ ભાવે, જેને ખોખા ઘૂઘરા કહેવામાં આવે છે. તો વટાણાને આપણે થોડી વાર બાફીશું, જ્યારે ઉપર આવી જાય ત્યારે આવી તેને કાઢી લેશું. જો તમે વટાણાને જાજા બાફવાનું નથી રહેતા, કારણ કે એકદમ તાજા વટાણા છે, લીલા વટાણા છે, એટલા માટે. અને આને બી ઠંડા પાણીમાં તરત જ નાખી દેશું આપણે. હું લોટની તૈયારી કરી રહી છું. મેં મેંદો અહીંયા લીધો છે, એમાં હું રવો નાખ્યું છે. રવો નાખવો ખૂબ જ જરૂરી છે એને કડક બનાવવા માટે, ક્રિસ્પી બનાવવા માટે. ખસ્તા બનશે એકદમ આપણે ઘૂઘરા જ્યારે એવું કરીશું ત્યારે. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું. અને મિત્રો આપણે આમાં મોણ નાખીશું. મોણ ખૂબ જ અગત્યની વસ્તુ છે, તમે જેટલું મોણ નાખો એટલા તમારા ઘૂઘરા છે ફરા બને. પણ મિત્રો આ એક સિક્રેટ વસ્તુ છે અત્યારે જે હું તમને દઈ રહ્યો છું, ખાસ વસ્તુની નોંધ લેજો. લીંબુ આપણે નાખી રહ્યા છીએ. લીંબુ છે એ ઘૂઘરાને ખસ્તા અને ક્રિસ્પી બનાવે છે. અને લાંબા ટાઈમ માટે મિત્રો તમે આને એકદમ કડક રાખી શકો છો. ઘણા લોકોના ઘૂઘરા થોડી વાર બનાવ્યા પછી હવાઈ જતા હોય છે, જ્યારે ઉતારો ત્યારે કડક હોય પણ પછી હવાઈ જતા હોય છે. તો આ ખાસ ટીપ તમે નોંધી લેજો. અને આપણે એનો એકદમ કડક કણક મિત્રો બાંધી લેશું. આજે ઘૂઘરાનો કડક હોય પરોઠાનો, આજે ઘૂઘરાનો કડક હોય એ સમોસાનો કડક હોય એના જેવો જ હોય છે. એટલા માટે ખાસ ધ્યાન રાખજો. જે પરોઠાનો લોટ હોય એવો નથી હોતો, પણ એનાથી થોડો કડક અને ખસ્તા લોટ હોય છે. આપણે આને થોડી વાર માટે રેસ્ટ આપી દઈશું, એ અગત્યની વસ્તુ છે. ઢાંકીને આને મૂકી દઈએ. અને બીજી બાજુ મિત્રો મસાલા માટે હું છે ને બટેટાની છાલા અહીંયા ઉતારી રહ્યો છું. અમે ઘૂઘરાનો બોરો હોય છે એકદમ સિમ્પલ અને સરળ બનાવતો હોય છે, તમે કોઈ રીતે બનાવતો છે? જો તમારી પાસે આનું કોઈ યુનિક વર્ઝન તો એ બી કોમેન્ટ કરજો, જેથી આપણે બધા લોકોને બી જણાવી શકીએ. મિત્રો જે જામનગરની ચટણી હોય છે એ ઘણી જગ્યાએ આવી રીતે જારી હોણી ગરકાવમાં આવતી હોય છે, જેથી કરીને એનો પરફેક્ટ એક ટેક્સચર આવે છે. મિત્રો જ્યારે તમે આને બ્લેન્ડરમાં કરશો ને ત્યારે મિત્રો એકદમ એક ચીકણી થઈ જશે અને એમાં કણીદાર નહીં રહે. તો તમારે કણીદાર ચટણી બનાવી તો આ રીતે કરજો. થોડું તેલ મૂકીએ, એમાં હળદર નાખીએ, અને સીધા આપણા બી છે એ નાખી દઈએ, ખારી સિંગ. અને એકવાર આપણે એને હલાવી લઈએ. ઘણી જગ્યાએ મિત્રો જામનગરમાં કાચા બી બી મળતા હોય છે, કાચા બીમાં તેલ અને મસાલો ભેરવીને એ બી વેચવામાં આવતા હોય છે. પણ આ આપણે થોડાક શેકીને બનાવીશું, અને જ્યારે રેડી થઈ જાય ત્યારે લાલ મરચું પાવડર આપણે એમાં નાખી દેશું અને ફરી પર એકવાર મિક્સ કરી લેશું. તો મિત્રો જે ઘૂઘરાના મસાલા બી હોય છે એકદમ સિમ્પલ હોવા જોઈએ, મસાલા બીને ખૂબ ફેન્સી ન બનાવવા. જો તમે એવું કરશો તો તમારા જે ઘૂઘરા હોય એનો ટેસ્ટ દબાઈ જશે એટલા માટે. અને બીજી તરફ મિત્રો અહીંયા બી બટેટા માટે હું બટેટા છે એના માટે લાલ મરચું નાખી રહ્યો છું, પાવડર નાખી રહ્યો છું. આ જે બી બટેટા છે એ જામનગરની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે મિત્રો, ઘણી જગ્યાએ મળે છે પણ બહારના લોકોને ખૂબ જ ઓછી ખબર હોય છે કે જામનગરમાં કોઈ આવી વાનગી બી મળે છે. તો એ બી કેવી રીતે બનાવવું એ બી તમે જોજો. અને જામનગરમાં રેકડીઓમાં અને દુકાનોમાં બી ખૂબ સારા એવા પ્રમાણમાં મિત્રો આ વેચાય છે. માણસો જ્યારે ઘૂઘરા એક પ્લેટ ખાય છે ત્યારે ઉપરથી હંમેશા અમે લોકો આ બી બટેટા છે એવું ખાતા હોય છે, મસાલા બી બી બટેટા એની પ્લેટ. અને મિત્રો એકદમ દેશી સ્ટાઇલમાં હું અહીંયા ચટણી પાણામાં બનાવી રહ્યો છું, તમે જોજો. સીલબટ્ટામાં હું બનાવી રહ્યો છું. આ જ એ વાનગીને ખાસ બનાવશે. તો જો તમે મિક્સરમાં આ ચટણી બનાવશો તો એ ચટણી તમારી કોમર્શિયલ ચટણી નહીં બને. જો તમારે સાચી કોમર્શિયલ ચટણી બનાવી હોય ને મિત્રો કે લોકોને ચટાકો લાગી જાય એમ કે જિંદગીભર ટેસ્ટ ના ભૂલે ચટણીનો, તો આ રીતે તમારે પથ્થરનું એક મોટું મશીન બી આવે છે એમાં બી તમે બનાવી શકો, અને આવી રીતે પથ્થરમાં વાટીને બી બનાવી શકો. મિત્રો પથ્થરનું એક મશીન બી આવે છે જેમાં ઇડલી અને ઢોસાનું બેટર બનતું હોય છે, એમાં બી આ ચટણી તમે આરામથી બનાવી શકો છો. આ રીતે આપણે બિલકુલ બારીકાઈથી આને વાટી લેશું અને ત્યારબાદ એમાં લસણ નાખીશું. બસ મિત્રો આ જ આ ચટણીનું સિક્રેટ છે જે હું તમને કહી રહ્યો છું, એ જ કે જે પથ્થરમાં જ્યારે તમે મરચું વાટો ને, સૂકેલું મરચું પલાળીને મિત્રો ગરમ પાણીમાં, ત્યારે એનો સ્વાદ હોય અને ચાર ચાંદ લાગી જતા હોય છે. અને લોકો હોય છે આ ચટણીનો સ્વાદ જિંદગીમાં નહીં ભૂલે એ મારી ખાતરી છે, હું તમને પાક્કી ગેરંટી આપું છું એ વસ્તુની.
કારણ કે મને પોતાને અનુભવ છે, મેં ઘણીવાર આ રીતે બનાવી છે અને બીજા લોકોને બી શીખડાવી છે અને બીજા લોકો પાસેથી બી જાણ્યો છું કે જે ઘૂઘરા વેચતા હોય દરરોજના હજારો ઘૂઘરા એ બી આવી રીતે બનાવતા હોય છે. આપણે મિત્રો આમાં ધાણા જીરું નાખીશું આપણા મસાલામાં, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને ત્યારબાદ ગરમ મસાલો નાખીશું. મિત્રો આપણે ઘૂઘરાનો મસાલો હોય છે એ વઘારવાનો નથી હોતો, એ ભૂલ ક્યારેય ન કરતા, ખાસ વસ્તુની નોંધ લેજો મિત્રો. જો તમે ઘૂઘરાનો મસાલો વઘારીને બનાવતા હોય તો એ બનાવવાનું બંધ કરી દેજો, કારણ કે એ મિત્રો સાચી રીત નથી. જે જામનગરમાં ઘૂઘરા મળે છે વધુ ભાગની જગ્યાએ આવી રીતે મસાલો બનતો હોય છે. ધાણા નાખી દઈએ આપણે અને આને મિક્સ કરી લેજો હવે. તો મિત્રો મારી આ ટેકનિક છે એ હું ઘણું અનુભવ પાસેથી શીખો છું. તમારા પાસે હોઈ શકે એવું નથી સારી રેસીપી, પણ વઘારવાની મને નથી લાગતું કે જરૂરી છે. આપણે જ્યારે ઘૂઘરાને તળશું અને ત્યારબાદ એનો જે ફ્લેવર આવશે ચટણી અને એના અંદરના જે કોરા મસાલાનો છે એનો જ આવશે. આપણે વટાણા નાખી દઈએ, સ્વાદ પ્રમાણે લીંબુ નાખી દઈએ. લીંબુ થોડુંક જ નાખીશું, ઝાઝુ લીંબુ નહીં નાખવું, નહીંતર તમારો જે બટાટાનો મસાલો એ ચીકણો થઈ જશે એટલે થોડો ખાટો મીઠો ટેસ્ટ આપે. એટલા માટે આપણે નાખી રહ્યા છીએ લીંબુ અહીંયા, ઝાઝુ લીંબુ નથી નાખવાનું, ખાસ વસ્તુ યાદ રાખજો. અને એને એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ. તો મિત્રો તમે જોયું આપણી એકદમ સિમ્પલ અને સરળ મસાલાની જે રેસીપી હતી ઘૂઘરા માટેની એ તૈયાર થઈ ગઈ. હવે બીજી બાજુ મિત્રો હું લીલી ચટણીની તૈયારી કરી રહ્યો છું. મિત્રો જે રાજકોટની લીલી ચટણી હોય છે એ તદ્દન અલગ હોય છે, જામનગરની લીલી ચટણી હોય છે તદ્દન અલગ હોય છે. તમે ખાસ વસ્તુની નોંધ લેજો. આ વસ્તુ હોય છે એકદમ ઓરિજિનલ ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી બનાવવામાં આવે, એકદમ સિમ્પલ અને સરળ રાખવામાં આવે છે. આમાં કોઈ બી જાજી મથામણ કરવામાં નથી આવતી, પણ આને વાટવાની અને આને જે કૂટવાની પ્રક્રિયા હોય છે એ ખાસ હોય છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને આને આપણે આને ખાંડી લેશું હળવળવે. તમે આને મિક્સરમાં બી બનાવી શકો પણ એકદમ બારીક ન બનાવતો જો તમારે સાચો ટેસ્ટ જોતો હોય તો. જુઓ તમે સ્વાદ પ્રમાણે આપણે મિત્રો ધાણા નાખી દઈએ, આપણે જરૂરિયાત પ્રમાણે ધાણાની એકદમ સુગંધ આવશે મસ્ત. અને મિત્રો થોડું લીંબુ નાખીશું. આ લીંબુ છે એક સિક્રેટ ટીપ્સ છે, તમારી ચટણીને કાળી નહીં પડવા દે એટલા માટે હું અહીં લીંબુ નાખી રહ્યો છું. તમારી ચટણીને એકદમ લીલી અને હેમખેમ રહેવા દેશે એટલા માટે લીંબુની ખટાશ ન આવી જોઈએ. તો મિત્રો એ ખાસ વસ્તુની નોંધ લેજો. આ ચટણી આપણે ખાટી નથી બનાવવાની, પણ આ ચટણી છે આપણે એને તીખી રાખવાની છે. અમે જેથી લીંબુ નાખ્યું જેથી આ ચટણી છે એ કાળી નહીં પડે અને લાંબા ટાઈમ સુધી લીલી રહેશે. હવે જુઓ મિત્રો આપણો લોટ છે એકદમ સેટ થઈ ગયો છે. આપણે એકદમ એને મસળી લેશું સારી રીતે જેથી આપણો લોટ છે એ ફાટે નહીં અને આપણા ઘૂઘરા બનાવવામાં ખૂબ જ ઇઝી રહે. જો આ રીતે આપણે અલગ અલગ નાના નાના ઘૂઘરાના લુયા બનાવી લેશું. એક મોટો પીંડો લઈ અને એમાંથી નાના નાના ઘટકા કરી અને એના લુયા બનાવી અને પછી આપણે આને આ રીતે કરી લેશું. અને પછી મિત્રો એકદમ હથેળીના મદદથી આને આપણે પીસી અને એક ગોયણું બનાવી લેશું. એકદમ લીસું ગોયણું બનવું જોઈએ, તમારે ખાસ ધ્યાન રાખવું. જો આ રીતે અને પછી આપણે લોટમાં બોળી અને વણી લેશું. જો આ ડો આવ્યો એમાંથી લોટ આવ્યો એમાંથી આપણે પૂરી નાની વણી લેશું. મિત્રો નાની પૂરી વણવી અને હાથેથી ચપટો લઈને ઘૂઘરા બનાવવા એ જ ઘૂઘરામાં અગત્યની વસ્તુ હોય છે. બહુ બધો લોટ બી નહીં નાખવો, નહીંતર તમારા તેલ છે એ ખરાબ થઈ જાય. તેલને ખરાબ થતું અટકાવવા માટે બી આપણે અહીંયા ઘૂઘરામાં આ જે પૂરી વણીશું એનો લોટ છે ઓછો લેશું. ત્યારબાદ મિત્રો આ રીતે હું મસાલો તમે જોવો ભરી રહ્યો છું અને આપણે હાથેથી આને વારીશું. મિત્રો અગત્યની પ્રોસેસ છે, ખાસ તમે જોજો. પહેલું સ્ટેપ છે હું લોટને ચોંટાડી રહ્યો છું, આખો ભાગો ચોંટી જાય. લોટને બહુ ચોંટાડવાની જરૂર નથી, ખાલી એક શેપ આવી જાય એટલે ઘણું. અને ત્યારબાદ જો મિત્રો હું અંગૂઠાની મદદથી કઈ રીતે દબું છું, અંગૂઠાને પહેલું વારી દેવાનું, પછી અંગૂઠાની મદદથી દબવી અને આગળ પ્રેસ કરતું જવાનું. અંગૂઠાથી આમ આંગળાથી વારતું જવાનું અને અંગૂઠાથી પ્રેસ કરતું જવાનું જેથી જે આ મિત્રો તમારો ઘૂઘરો છે એ ચોંટતો જાય અને ઉખડે નહીં. જો મિત્રો ખાસ વસ્તુની નોંધ લેજો, બસ આ રીતે બધા જ ઘૂઘરા આપણે વારવાના છે, જે અગત્યની વસ્તુ છે. તમે જો આ વસ્તુ ન સમજાય તો બે ત્રણ વાર રિપીટ કરી અને આ વસ્તુ જોજો જેથી તમને દરેક વસ્તુ એ સમજાઈ જાય. અને મિત્રો જે ઘૂઘરાનું તેલ હોય છે સાવ નોર્મલ ગરમ હોવું જોઈએ, મીડિયમથી બી લો તાપ રાખજો જો તમારે સારા ઘૂઘરા બનાવવા હોય. અને મિત્રો ઘૂઘરા બનાવવાનું એક પ્રોફેશનલ ટિપ્સ તમને અત્યારે બીજી આપી રહ્યો છું કે જ્યારે બી તમે ઘૂઘરાનો ગાણો મૂકો ને ત્યારે મિત્રો એનો મોટો ગાણો મૂકો, કારણ કે જો તમે એનો ઓછો ગાણો મૂકશો, નાનો ગાણો મૂકશો ને તો મેંદાનો લોટ છે એ તરત પાકી જશે. પણ મેંદાનો લોટ તરત ન પાકવો જોઈએ, એની એક ખાસિયત હોય છે મેંદાના લોટની. જો તમારે મેંદાના લોટને ખસ્તો બનાવો તો બિલકુલ હળવડવાને પકવવાનો અને ક્વોન્ટિટી છે એ જાજી રાખવાની.
આપણે બહારે જોતા હોય છે ઘૂઘરાના સારા થતા હોય છે એનું એક જ કારણ છે કે એકદમ મોટો ઘાણો નાખતા હોય છે, જેથી ઘૂઘરાનો લોટો હોય છે પહેલે તેલમાં બફાય છે અને પછી મિત્રો પાકે છે. તો એ અગત્યની વસ્તુ છે, જે વસ્તુની તમારે ખાસ નોંધ લેવી. જો તમારે આનો બિઝનેસ કરવો હોય તો ખાસ વસ્તુની ધ્યાન રાખજો મિત્રો, જે હું કહી રહ્યો છું. અને જ્યારે તમે આવી રીતે કરીને મિત્રોને હળવડે હલાવશો ને ત્યારે આવો યુનિફોર્મ ગોલ્ડન બ્રાઉન કલર આવશે અને એ જ તમારા ઘૂઘરાના મિત્રો ખાસ બનાવશે. તો જુઓ મિત્રો, આપણા ઘૂઘરા કેવા કડક એકદમ બની ગયા છે. મિત્રો આ રીતે જે ઘૂઘરો તળાશે ને એ કલાકો સુધી મને ખાતરી છે કોચો નહીં પડે. પર્સનલ એક્સપિરિયન્સ છે, જે આ જે રેસીપી છે 10-12 મિનિટ માટે જ્યારે તમે તળો આને ત્યારે આ ઘૂઘરો છે એ બીજા દિવસે બી એવો ને એવો કડક રહે છે મિત્રો. જી હા મિત્રો, તમને સાંભળીને કદાચ ખોટું લાગશે પણ તમે વિશ્વાસ નહીં આવે. અને આ મને મિત્રો પાકી ખાતરી છે અને હું ગેરંટી બી દઉં છું, જો કોઈ આ ચેલેન્જ લઈએ ને તો મિત્રો આને બીજે દે બી હું તમને ઘૂઘરો કડક રાખીને બતાવું એવી આ પરફેક્ટ રેસીપી છે મિત્રો. તો એ ખાસ વસ્તુની તમે નોંધ લેજો. તો જો મિત્રો આપણા ઘૂઘરા એકદમ ડ્રાય થઈ ગયા, એની ખાસિયત છે કે તમે એને પરફેક્ટ રીતે તૈયાર છે, એમાં તેલ નથી આવ્યું. અને મિત્રો આ લીલી ચટણી હોય આપણે એને આવી રીતે પાણી નાખીને જરૂરિયાત પ્રમાણે બનાવી લેવાની હોય છે. ખજૂરની ચીપ ચટણી બી બનાવી લેવાની હોય છે જરૂરિયાત પ્રમાણે પાણી નાખીને. તો એક બી એક સિક્રેટ છે, એક ટિપ્સ તમે ધ્યાન રાખજો, જ્યારે તમે જો બિઝનેસ કરતા હોય તો સૂકી ચટણી બનાવી લેવી, પછી એને ભીની ત્યારે કરવી જ્યારે તમે વેચવા જાઓ અથવા તો ખાવા હોય ત્યારે. અને આ સૂકી ચટણી છે તમે ફ્રીજમાં જ સ્ટોર કરી શકો છો 2 દિવસ માટે, કાંઈ બી નહીં થાય. આપણે લાલ મરચાંમાં જે ચટણી હતી લસણની ને મરચાંની, એમાં મીઠું બી સ્વાદ પ્રમાણે નાખી દઈએ. તમે વાટવટાણે બી નાખી શકો છો. તો મિત્રો મારા ઘૂઘરા કેવા કડક છે નિરાતે સાંભળજો. બસ મિત્રો આ જ ખાસિયત છે અને આ જ રેસીપી છે કે જે લાખો લોકો દીવાના છે જામનગરના ઘૂઘરાના. એની પાછળની તમામ ટિપ્સ અને ટ્રિક્સ છે સિક્રેટ, મેં બધા જ તમારી સાથે શેર કરી દીધા. મિત્રો હું આશા કરું છું કે આ વિડીયોને ઓછામાં ઓછા 5000 લાઈક મળશે. અને મિત્રો ઝડપથી આ વિડીયોને શેર કરી દીધો, તમારા જામનગરમાં કોઈ સ્નેહીજન રહેતા હોય એને, અથવા તો કોઈ એવો વ્યક્તિ હોય કે જે ફૂડનો બિઝનેસ કરવા માગતો હોય અથવા તો જેને બિઝનેસ ઓલરેડી કર્યો હોય અને કંઈ આગળ નવું કરવા માગતો હોય તો આ રેસીપી મિત્રો તમે નોંધી લેજો. મને પાકી ખાતરી છે તમારા કસ્ટમર બી આ રેસીપી ખૂબ જ પસંદ આવશે. મિત્રો જામનગરમાં ઘૂઘરા સિવાય છે જોટા, જે લસણવાળા જોટા હોય છે એ ખૂબ પ્રખ્યાત છે, બી બટેટા ખૂબ પ્રખ્યાત છે અને જામનગરમાં રગડો છે ખૂબ પ્રખ્યાત છે. તમારે કઈ રેસીપી જોવી છે આગળ જતાં એ બી ખાસ મને કોમેન્ટ કરીને જણાવી દેજો, તેથી એ રેસીપી બી હું તમારા માટે લઈ આવી શકું. અને સાથે સાથે મિત્રો હું અહીંયા એક તમને બી બટેટાની જામનગરની જે પ્રખ્યાત રેસીપી એ બી દઈ રહ્યો છું, તમે એ બી જોવો. આપણા ઘૂઘરા રેડી થઈ ગયા ત્યારબાદ હું બી બટેટા અહીંયા બનાવી રહ્યો છું. બી બટેટામાં કાંઈ નથી હોતું, બટેટાની સ્લાઈસ હોય છે એના ઉપર બધી ચટણી નાખી દેવાની અને મસાલા બી નાખી અને એને સર્વ કરવામાં આવે છે. મિત્રો આ બી એક ખાવાની યુનિક મજા છે, યુનિક ટેસ્ટ છે એનો. ભલે સિમ્પલ રેસીપી છે પણ ખરેખર સરસ રેસીપી છે મિત્રો અને ખૂબ જ જોરદાર રેસીપી છે. તો ચાલો મિત્રો આશા કરું છું કે રેસીપી તમને પસંદ આવી હશે. ફરી મળીશું આવા જ રેસીપી સાથે, હું મારા રેસીપીને ખાવાનો આનંદ માણું છું. ત્યાં સુધી જોતા રહેજો. થેન્ક યુ સો મચ, બાય બાય, ટેક કેર, આવજો.